नमस्कार विद्यार्थी मित्रों, क्या आपने ध्यान मळे लागता ત્યારે આપણે બીજો પ્રકરણ મનોવિજ્ઞાનમાં શીખવાની ક્રિયા એના વિશે અભ્યાસ કરેલો હતો એ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલો હતો. આજે આપણે કે મનોવિજ્ઞાનમાં ત્રીજો પ્રકરણ કે જેનું નામ છે બુદ્ધિ, તો આજે આપણે એની શરૂઆત કરી દેવા જઈ રહ્યા છીએ. આ પાઠમાં કે તમે બુદ્ધિ એનો અર્થ એનું સ્વરૂપ બુદ્ધિ છે એના વિવિધ જે મનોવૈજ્ઞાનિકોએ પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કરેલા કઈ પણ સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો એવું ના બુદ્ધિના જે પ્રકારો કરે છે એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો એનાથી પહેલા કે આપણે એ જોઈએ કે બુદ્ધિ એટલે શું અને એની વ્યાખ્યા એ બધી. હા, વ્યવહારમાં આપણે શું કહેશું કે ઘણી વખત છે આ બુદ્ધિ શબ્દનો પ્રયોગ ઘણી બધી રીતે થતો હોય છે ને આપણે દરેક બાબતોમાં કે આપણામાં જે રહેલી જે શુદ્ધિ જે માનસિક બુદ્ધિ શક્તિ એનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ અને આગળ વધીએ. હવે દુનિયાની વાત કરીએ તો બુદ્ધિ ક્ષમતા બધામાં છે, માણસોમાં છે, માનવતા એટલે કે માણસ સિવાયના જે પશુ પંખી કે જીવજંતુઓ છે તો એ બધામાં બુદ્ધિનું પ્રમાણ જોવા મળે છે. પણ કુદરતી તો સૌથી વધારે બુદ્ધિ શક્તિ આપી હોય તો કોને આપી છે તો કે મનુષ્ય કે દુનિયામાં સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ પણ પ્રાણી આપણે કહીએ કે સામાજિક પ્રાણી દેખી હોય કહ્યું છે આપણું માણસ કે દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી ભગવાને માનસિક ક્ષમતા જો આપી હોય તો આપણને એટલે કે મનુષ્ય નાખી. અને મનુષ્યની વાત કરીએ તો એનું મગજ એની બુદ્ધિ શક્તિ દરેક બાબતમાં એ પ્રાણી કરતા ઘણું બધું છે વધારે બુદ્ધિશાળી જોવા મળે. અને એના પરિણામ રૂપે તમે જુઓ કે મનુષ્ય છે એ જટિલ પ્રકારની કે અગ્નિ તર્ક ક્રિયા વિચારના કલ્પના વગેરે બાબતો છે કે એ પોતે કરી શકે. અને આ બધી બાબત મનુષ્યમાં છે ને કલ્પના શક્તિ વિચાર શક્તિ પછી એવી રીતે કે સર્જનાત્મકતા આ બધાના કારણે બાબતમાં દુનિયામાં સૌથી અગત્યનું એટલે કે સૌથી બુદ્ધિશાળી સ્થાન મનુષ્ય ધરાવે. આ બુદ્ધિ માટે આપણે ઘણા બધા શબ્દોનો વ્યવહારમાં પ્રયોગ કરતા હોઈએ છીએ, પ્રાદેશિક ભાષામાં હોય કે પછી ઘણી બધી રીતે ઘણી રીતે નો ઉપયોગ થાય. દાખલા તરીકે અક્કલ, બરાબર, કે ઘણી વાર આપણે ગુજરાતીના લઈ કહેતા હોય કે અક્કલ જે વસ્તુ છે કે નહીં કારણ તો અક્કલ એટલે કે બુદ્ધિમાન માટે સમાન શબ્દ બુદ્ધિ ડાપણ ચાતુર્ય મતિ વિવેક શાંત સમજણ હોશિયારી તો વગેરે જેવા શબ્દો જે એ બુદ્ધિ માટે જે છે કે આવા સામાનાર્થી શબ્દો સમાજમાં ઘણા બધા પ્રચલિત છે. અને આપણે રોજિંદા વ્યવહારમાં આ બધા શબ્દો મેં તમને કીધું તો એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને બુદ્ધિ જે છે એ કેવી પ્રક્રિયા છે, માનસિક એક પ્રકારની જટિલ માનસિક પ્રક્રિયા છે જેના કારણે આપણે ઘણી બધી વસ્તુઓને બધે સહેલાઈથી કરી શકીએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે સવારમાં ઉઠતા જશો શું કરો કે બુદ્ધિને બ્રશ કરો, બરાબર, સ્નાન કરો, કપડાં પહેરો, તો આ બધી ક્રિયા કરો એના આધારે બુદ્ધિનો ઉપયોગ કરો. એ રીતે કોઈ તારીખ યાદ રાખો, તહેવારનો વાર યાદ રાખો, એવી રીતે કોઈ સામાજિક સંબંધો હોય, કોઈ સાથે વ્યવહાર કરવાની બાબત હોય, કોઈ સમસ્યા ઉકેલવાની બાબત હોય તો દરેક જગ્યાએ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દરેક બાબત વાતચીતમાં તો બુદ્ધિનો ઉપયોગ થાય, મોટી ઉંમરના વ્યક્તિ છે પણ માનતા નતા તેમાં બુદ્ધિનો ઉપયોગ કરે, નાનકડા બાળકો છે કઈ રીતે પછી રમત રમતા હોય ત્યારે પણ રમતના નિયમો કઈ રીતે કરવાનું શું છે તો એનો પણ બુદ્ધિનો ઉપયોગ આવશે. બોલવામાં જાણવામાં જીવનના તમામ પ્રકારના વ્યવહારમાં તે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભણવાની વાત કરી તો ભણવાનો ગણિતના દાખલા આવે છે, બરાબર, ગણિતના દાખલા ઉકેલવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો બુદ્ધિનો. એ રીતે પરીક્ષાઓ આપો તો પરીક્ષાની અંદર જે પણ ગમે તે વિષયની પરીક્ષા આપો એના જે કાંઈ પણ પ્રશ્નો છે એના ઉત્તર તમને આપો તો એના માટે શેનો ઉપયોગ કરવો બુદ્ધિનો. તો આ રીતે બુદ્ધિ કે આપણા રોજબરોજના તમામ જીવન માટે શું
બુદ્ધિ સંકળાયેલ છે. તો ટૂંકમાં કહેવાનું કારણ છે કે મનુષ્યના જીવનમાં કે આ બુદ્ધિ છે તે ખૂબ જ અગત્યનો ભાગ છે. આ બુદ્ધિ બધામાં છે કે તમને કીધું, પણ એના વ્યક્તિગત ભૂમિકા છે. કે હમણાં થોડા સમય પહેલા તમને ખ્યાલ છે બોર્ડનું રિઝલ્ટ આવે કે જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, તો દરેક વિદ્યાર્થીનું રિઝલ્ટ એક સરખું નથી. બધાના માર્કને જે કંઈ પણ છે એ તફાવત જોવા મળે. તમે જે તમારો ક્લાસ છે તો એ ક્લાસમાં જ્યારે પ્રથમ કસોટી દ્વિતીય કસોટી કે વાર્ષિક કસોટી કે લેવામાં આવે છે ત્યારે બધાને એક સરખા ગુણ પ્રાપ્ત થતા નથી. કોઈને વધારે હોય કોઈને ઓછા હોય કોઈને મધ્યમ હોય. કહેવાનો મતલબ એમ છે કે બુદ્ધિમાં વ્યક્તિગત ભિન્નતા રહે. બુદ્ધિનું જે માપન કરવા માટેની કસોટી છે એને મનોવિજ્ઞાનમાં બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે. કે કયા મનુષ્યમાં કેટલી બુદ્ધિ તો એનું માપન કરવા માટેની કસોટી હોય, તો એ કસોટીઓને બુદ્ધિ કસોટી કહેવામાં આવે. અને બુદ્ધિ કસોટીના આધારે મનુષ્યમાં કેટલી બુદ્ધિ ક્ષમતા છે એ સાબિત કરી શકાય. અને એનું માપન કર્યા પછી એના પ્રકાર કે અતિ મન એટલે કે જેને બુદ્ધિ કક્ષા કહો છે, મન સામાન્ય પ્રતિભા એટલે કે જે એકદમ હોશિયાર હોય અને એકદમ એનો પ્રતિભા હોય, તો આવી રીતે બુદ્ધિ માપનના આધારે કે અલગ અલગ પ્રકારો પણ પડે છે, જેના વિશે આપણે આજ પ્રકરણમાં વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. પણ એનાથી પહેલા તો આપણે બુદ્ધિ એટલે શું એની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકો આપી છે. મેં તમને સિમ્પલ માટે ખાલી બે જ રીતે કહી છે. અહીં તમે પાઠ્ય પુસ્તક જોશો છસાન જે આવી બુદ્ધિની વ્યાખ્યાઓ જે બધી આવે, તો આપણે પ્રશ્ન એ થાય બુદ્ધિની વ્યાખ્યા શું, બુદ્ધિનો અર્થ શું. તો આપણે શરૂઆત એની કરી બુદ્ધિની વ્યાખ્યા. હવે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો બુદ્ધિને પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં સૌ પ્રથમ પહેલો પ્રયત્ન કોણ કર્યો કે 1889માં જર્મન સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય
અને ત્યારબાદ એના પર ધ્યાન આપીને જે કંઈ
કે બુદ્ધિની